નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમત ન્યૂઝ અને હું છું હિના. નજર કરીશું આજની હેડલાઇન્સ પર. છેલ્લા 10 વર્ષથી થઈ રહી છે આમિરગઢ પંથકમાં બટેકાની ખેતી. બટેકાની ખેતીમાં આમિરગઢ વિસ્તારના ખેડૂતો બન્યા હરકેલા. થરાદની ગણેશ સોસાયટીની પાછળના ભાગે ગટરના પાણી તળાવ ભરાતા લોકો ત્રસ્ત. રોગચાળાની ભીતિ છતાં નગરપાલિકા કુંભણની નિંદ્રામાં. પાટણ સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો. કમોસમી વરસાદને છાંટાથી જીરું, ઘઉં અને વરિયાળી સહિતના પાકને નુકસાનની ભીતિ. એક સમય હતો જ્યારે વાત બટેકાની આવે એટલે સ્વાભાવિકપણે ડીસા પંથકની તસવીર નજરોમાં તરી આવે, પણ સમય બદલાયો અને ખેતીમાં પણ આધુનિકતા આવવા લાગી ત્યારે બટેકાની ખેતી માત્ર ડીસા પંથક સુધી સમિત ન રહેતા હવે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળી વિસ્તારમાં એવા અમીરગઢ પંથકમાં પણ બટેકાની ખેતીનું બહોળું પ્રમાણમાં વાવેતર કરી ખેડૂતો મોટું ઉત્પાદન મેળવી રહ્યા છે. 10 વર્ષે બટાકામાં આવું છું મેકન કંપનીના અને આઈફોનના, એમાં સારી ને સારી આવક થાય છે અને દરેક ખેડૂતને બટાકા વાવવા જોઈએ અને દરેક ખેડૂતને 4 મહિનાની અંદર એમાંથી છૂટો થઈ જાય ખેડૂત અને મોટા મોટી આવક એમાં બટાકામાં મળે છે. સારામાં સારી દરેક ખેડૂત વાવવો જોઈએ. આપણા લગભગ 10 વર્ષથી હું વાવું છું. વાત જાણે એમ છે કે છેલ્લા 10 વર્ષથી બટેકાનું વાવેતર કરતા અમીરગઢ પંથકના ખેડૂતો બટેકાની ખેતીમાં અગ્રેસર બન્યા છે અને બટેકાની વિવિધ જાતનું વાવેતર કરી મોટું ઉત્પાદન મેળવી રહ્યા છે હોવાનું જાણવા મળ્યું છે કે અમીરગઢ પંથકમાં આજે 25-30 જેટલા ગામડાઓમાં બટેકાની ખેતી કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને હાઈફેન ફૂડ અને મેક્સ કંપનીમાં વિવિધ જાણતા વાવેતર કરવામાં આવે છે. આ બાબતે અમારા અમીરગઢ ખાતેના સંવાદદાતાએ સ્થાનિક ખેડૂતોને પૂછતા એ કંપની બિયારણનું વાવેતર શા માટે, તો તેનો જવાબ ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું કે કંપનીના બટેકાના વાવેતરમાં કંપની પહેલેથી જ બાંધેલા ભાવથી માલ ખેતરમાં ખરીદી લે છે, જેથી મંદીમાં પણ નુકસાન જતું નથી. બીજી તરફ કંપની વાવેતર પહેલા 50% જ ખર્ચ આપવો પડે છે, બાકીનો ખર્ચ માલ તૈયાર થયા પછી કંપની કાપી લે છે અને વાવેતર પણ 3 મહિનાના તૈયાર થઈ જાય છે, જેથી બીજા પાકો લેવામાં પણ અગવડતા પડતી નથી. અમીરગઢ તાલુકામાં છેલ્લા 10 વર્ષથી બટાકાનું પુષ્કળ વાવેતર થાય છે અને ઓછા ખર્ચે વધુ વળતર મળે અને ઓછી મહેનતે સારામાં સારી આવક મળે. બટાકામાં અમારે અહીંયા હાઈફન અને મેકેન્સ બે કંપનીનું એગ્રીમેન્ટથી જે વાવેતર થાય છે, કંપની જ્યારે બટાકા પાકે ત્યારે ખેતરમાંથી ડાયરેક્ટ ઉપાડી લે છે. ઓછામાં ઓછા વળતરે સારામાં સારું વળતર બટાકામાં રહે છે. વીઘે 25-30 હજારનો ખર્ચો આવે છે, અમે 80-85 હજાર રૂપિયાનું વળતર રહે બટાકાની ખેતીમાં. અમીરગઢ તાલુકામાં આ બાજુ નદી, આ બાજુ ને અમીરગઢથી આ બાજુ જૂનીરો, ડાભેલા, આવલ, ગઢડા આ ગામોમાં લગભગ 80% જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. 2 કોલ્ડ સ્ટોર છે ચાલુ અને હાલ આરાસુરી પાસે હાઈફનના પ્લાન્ટનું કામ ચાલુ છે. પહેલાં તો લોકલ કંપની જે વાવતા એ તો ડીસા માર્કેટમાં જતા અને હવે જે કંપનીના વાવેતર કંપનીના એગ્રીમેન્ટથી વાવેતર કરીએ છીએ એ તો ખેતરમાં જ કંપનીવાળા ઉપાડી લે છે. થવા જોઈએ વધુ કોલ્ડ સ્ટોર હોય તો ખેડૂતને વધારે ફાયદો થાય. 100% કરવી જોઈએ. બટાકા જેવું મળતર કોઈ ખેતીમાં રહેતું જ નથી. ઉત્પાદન અને ખર્ચ વિશે પૂછતા જાણવા મળ્યું હતું કે વીઘા આશરે 25-30 હજારનો ખર્ચ આવે છે, જેમાં 80-25 હજારનો માલ તૈયાર થાય છે, જેમાં સારો એવો નફો મેળતા ખેડૂતો મહેનત કરી કંપની મુજબ બટેકાની ક્વોલિટી આપવાની હોય છે, જે સારી એવી મહેનતથી મળી જાય છે. તો બીજી તરફ અમીરગઢ વિસ્તારમાં માત્ર 2 જ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેની સંખ્યા વધે એવું પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે. ત્યારે અમીરગઢ નજીક હાઈવે સ્થિતિ બટેકા વેફરનું પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે પહેલાં મહેસાણા હતો આમ નજીકમાં વેફર પ્લાન્ટ તૈયાર થતાં કંપની અને ખેડૂત બંનેને ફાયદો થશે એમ સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું. બાબુભાઈ ચૌધરી, ગામ ડાભેલા, ને હું બટાકાની ખેતી કરું છું ને ઉત્પાદન મને સારું મળે છે. કેટલા સમયથી ખેતી કરો? હું 4-5 વર્ષથી કરું છું. કેટલા વીઘા કે કેટલા એકરની અંદર? હું 10-12 વીઘામાં કરું છું હર સાલ. કઈ કઈ કંપનીના? આ ઇનોવેટર ને મેકન કંપનીના ને LR વાવું છું.
ભાવ ઇનોવેટર જાય છે 180 રૂપિયા 20 કિલો ના, ને યાર જાય છે 211 રૂપિયા સાલ. બિયારણ માં કદાચ આગા પાછું થોડું થાય, વીઘા દીઠ થઈ જાય 80-85 હજાર નું ઉત્પાદન થાય, પણ 25-30 હજાર રૂપિયા ખર્ચો જતો રહે, 40-50 હજાર રૂપિયા મળે, 50 હજાર રૂપિયા વીઘા નફો થઈ જાય. મારું નામ મનાભાઈ બાબુભાઈ ચૌધરી, ડાબેલા. શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળો ધીમ પગલે આગમન થઈ રહ્યું છે, ત્યારે આ મિશ્ર ઋતુના પ્રભાવ વચ્ચે આજે સવારે પાટણ અને બનાસકાંઠામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદના છાંટા પડ્યા. લોકો પણ કદાચ કુદરતની આ કમાલને સમજી શક્યા નહીં હોય. પાટણ સહિત બનાસકાંઠા, થરાદ, પાલનપુર સહિતના કેટલાક તાલુકામાં વરસાદી છાંટા પડ્યા હતા, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા, કારણ કે આ સમયગાળા દરમિયાન ખેતરમાં કાપણી કરેલ જીરાના પાકને કમોસમી વરસાદથી નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે અને જો માવઠું થાય તો ખેડૂતોનું નુકસાન થાય તે, પરંતુ બપોર બાદ તડકો નીકળતા વાતાવરણ સ્વચ્છ થયું હતું. થરાદની ગણેશ સોસાયટીની પાછળના ભાગે ગટર ગંદી ગંદા પાણી ભરાવાના કારણે અને ગંદા પાણીનું તળાવ બન્યું છે અને ગંદા પાણીમાં માખી મચ્છરનો ઉપદ્રવ થતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ સ્થાનિક લોકો રોષમાં મૂકી ભભૂકી ઉઠ્યા છે. જો કે જગ્યાના ગટરમાં પાણી મિની તળાવ ભરાય છે અને તે પાણીમાં લીલી થર જામી ગઈ છે. દરમિયાન ગંદા પાણીના મિની તળાવને આગળ મસ્જિદ આવેલી છે, જેથી મસ્જિદમાં નમાજ પડવા આવતા મુસ્લિમ સમાજના લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં હીરાના કારખાના ધમધમે છે, જેમાં કામ કરતા રત્નકલાકારો ઉપરાંત સ્થાનિક લોકો પણ ગટરના પાણી ભરાયેલાથી ગંદા તળાવથી તાહીમામ પોકારી ગયા છે. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે સ્વચ્છતાના બમણા ફૂંકતી થરાદ નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારના લોકોને કોઈ મોટી બીમારીમાં સપડાય તેની રાહ જોઈને બેઠા છે કે કેમ. તો આ તરફ ગંદા પાણીની બાબતે નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં ના આવતા શહેરીજનો અને રત્ન કલાકારો ભારે રોષ વ્યાપે છે. સ્વચ્છ શહેર મારું શહેરના બણગામ ફૂંકતી પાલિકા બેદરકારી બહાર આવી છે, ત્યારે નગરપાલિકા સત્વરે જાગે અને આ ગંદા પાણીને દૂર કરે તેવી કામ લોકોએ માંગ ઉઠી છે. એના કારણે અમને તકલીફ રહે છે, થોડી હેડવામાં ઊંધી છે, એના કારણે આ થોડું નગરપાલિકા અમારું અમારે નમાજ પઢવાવી જે છે તે હેડવામાં ધમકીના કારણે અમારા કપડાં બીજા ના ભાગ થાય છે, એના કારણે અમે જણાવો અને અમારી મસ્જિદ નજીક આવી છે, એના કારણે અમારે હેડવામાં તકલીફ રહે. બસ આટલી સફાઈ કરી આલો, સફાઈ કરી આલો. ગણેશ સોસાયટીની બાજુમાં દાસ સોસાયટી છે, ત્યાં આગળ ગટરનું પાણી વધારે ભરાય છે. પછી 2-3 વાર રજૂઆત કરેલી હોય નગરપાલિકામાં, છતાં નગરપાલિકાના માણસો આવીને સ્વચ્છતા જાળવવાની મહેનત કરતા નથી. અને અમારે તો એવી રિક્વેસ્ટ છે કે અમારી નગરપાલિકાના માણસો આવે અને મારે થોડી ગંદકી દૂર કરે, કેમ કે અહીંયા અમારા રત્ન કલાકારોના કારખાના છે બરાબર, અને અહીંયાથી 70-80 જણા અમારા કામ કરી ગયા છે રત્ન કલાકાર, અને અહીંયા અમારે 8-12 કલાક કામ કરવાનું હોય છે, છતાં આવી ગંદકીના કારણે મચ્છર ચડવાથી અમને રોગચાળો ફેલવાની શક્યતા, અત્યારે બીમારીનું વાતાવરણ થઈ એના કારણે થોડા કાર્યક્રમોમાં બીમારીની અસર વધારે થઈ, તો અમારી રિક્વેસ્ટ છે કે અહીંયા તને આવીને ગંદકી દૂર કરે. આપણા ત્યાં ધાર્મિક કથા શ્રવણનું મહત્વ ઘણું છે, ત્યારે પાટણના ચાણસમા ખાતે શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન ગંગા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વગ્રસ્ત આત્મારામભાઈ શંકરદાસ પટેલના પરિવાર યજમાન પથે અને સ્વામી સચ્ચિદાનંદ સત્સંગ મંડળ દ્વારા ટ્રસ્ટ મંડળ ચાણસમાના સહકારથી ચાણસમા ખાતે કથા શ્રવણનું આયોજન કરાય છે, જેમાં કથાકાર મહેન્દ્રભાઈ ભટ્ટ વ્યાસપીઠે બિરાજ શ્રોતાગણને ધાર્મિક શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજથી શ્રીમદ ભગવત સાપ્તાહિક જ્ઞાનગંગા કથાનો પ્રારંભ થયો છે. આ કથા પૂર્વ યજમાન પરિવારના નિવાસસ્થાને પોથીયાત્રા નીકળી હતી, જે પોથીયાત્રામાં વિવિધ વિસ્તારોમાં થઈ કથા સ્થળે પહોંચી, જ્યાં યજમાન પરિવાર દ્વારા પોથી પૂજન કરી કથાનો પ્રારંભ કરાયો હતો. સ્વામી શ્રી સચ્ચિદાનંદ આશ્રમમાં ચેરિટી પર્પઝ માટે દાનના હેતુથી સ્વામી શ્રી સચ્ચિદાનંદની આશીર્વાદથી વ્યાસપીઠ ઉપર શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટના સાનિધ્યમાં છેલ્લા 2 વર્ષથી ભાણાની સંસ્કારવાડીમાં કથાનું આયોજન થયેલ છે. આ વખતે અમારા કુટુંબના અમારા સદસ્ય સ્વર્ગસ્થ શ્રી આસપણમ કાકા અને શાંતા કાકીની યાદરૂપે શ્રી બિપિનભાઈ, સંજયભાઈ
અને એમના બીજા ભાઈઓના પ્રેરણાથી કથાનું આયોજન કરેલ છે. લોકસભાની ચૂંટણીને લઈ દારૂની હેરાફેરીને ડામવા માટે બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે. તેમ છતાં રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જેને લઈને થરાદ એસપી અજીત રાજાયણના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે ભારતીય બનાવટ વિદેશી દારૂ ભરેલી મિની ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે 5 લાખથી વધુ કિંમતનું દારૂ સાથે 9 લાખથી વધુના મુદ્દા માલ જપ્ત કર્યો હતો. સાથે પાયલોટિંગ કરતા કાર અને કારમાં બેઠેલા 2 શખ્સો પણ ઝડપી પાડ્યા અને 4 શખ્સો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પળે પળની અપડેટ માટે જોતા રહો લોકમત ન્યૂઝ. રજા આપશો. નમસ્કાર.